હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. હેલો સ્ટુડન્ટ્સ, હાવ આર યુ? આપણે આગલા વિડીયોમાં મળ્યા ત્યારે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળી હતી ને એક નાનકડી એવી કવિતા બાળગીત સાંભળ્યું હતું. કોના વિશે હતું? પતંગિયા વિશે. અને વાર્તા હતી ઝુમરૂ છોકર વિશેની. હા, તો એ ઝુમરૂ છોકર હતો એ સ્કૂલમાં ગયો બધાને પોતાનો શો બતાવવા માટે. અને પછી એણે પોતાના બધા સ્પેર્સ અલગ અલગ લગાવેલા હતા ડુપ્લિકેટે, બધાને ખેંચવા માટે ગાતો ગાતો કહેતો હતો અને બધાને ખૂબ મજા પડી ગઈ. હવે આપણને તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 4 ઉપર, 4 એટલે કે 4 નંબરના પેજ ઉપર ક્વેશ્ચન્સ છે બધા, એ આપણે ડિસ્કશન કરીએ. જો અહીંયા તમારે આપ્યો છે વાતચીત, એટલે કે આપણે ક્વેશ્ચન આન્સર છે એનું ડિસ્કશન કરીએ. ક્વેશ્ચન નંબર 1, ઝુમરૂનું કયું ગીત તમને વધારે ગમ્યું? એટલે ઝુમરૂનું તમને જે ગીત વધારે ગમ્યું હોય એ તમારે ગાવાનું છે. ક્વેશ્ચન નંબર 2, ઝુમરૂનું નાક કોણે ખેંચ્યું? હવે ઝુમરૂ હતો એ ફરતો ફરતો ફેર પુદડી ફરતો ફરતો બધે જતો હતો અને ગીત ગાતો હતો, પછી એ કોની પાસે જઈને ઊભો રહ્યો? એક નાનકડી છોકરી પાસે જઈને ઊભો રહ્યો. અને એ છોકરીએ શું કર્યું? નાક ખેંચ્યું, કારણ કે જોકરે કીધું કે ઝડસે પકડો મેરી નાક, એટલે છોકરીએ તરત જ નાક હતું એ પકડીને ખેંચી લીધું અને નાક ઝુમરૂનું નીકળી ગયું. એટલે નાની છોકરી હતી, એણે ઝુમરૂનું નાક ખેંચ્યું. ક્વેશ્ચન નંબર 3, કાન પછી ઝુમરૂએ શું પકડાવ્યું? હવે કાન ખેંચ્યો પહેલાં સૌથી ઝુમરૂ હતો એણે શું કરાવ્યું હતું? એક નાના છોકરા પાસે કાન ખેંચાવ્યો હતો અને પછી શું ખેંચાવ્યું? હા, સરસ, નાક ખેંચાવ્યું. નાનકડી ગર્લ ઊભી હતી એની પાસે જઈને ઊભો રહ્યો અને નાક ખેંચવા, કાન ખેંચવા માટે કીધું. એટલે કાન પછી એ નાની ગર્લ હતી એણે એનું નાક ખેંચ્યું. ક્વેશ્ચન નંબર 4, વાળ પકડાવતી વખતે ઝુમરૂએ શું ગાયું? એટલે એ ફરતો ફરતો જ્યારે એક ટીચર બેઠા હતા એની પાસે ગયો ત્યારે ટીચર પાસે જઈને ઊભો રહ્યો અને પછી એણે શું ગાયું ગીત? લમન ચમન ગુડ કે લડ્ડુ, લડ્ડુ મેં સે ઘી નિકાલું, બાદ મેં દેખો મેરા હાલ, જોર સે પકડો મેરે બાલ. એટલે ટીચરને એને જોરથી પોતાના વાળ પકડવા માટે કહ્યું. હવે ક્વેશ્ચન નંબર 5, તમારું પેજ નંબર 5 પર આપ્યું છે ક્વેશ્ચન નંબર 5, જોકરે અમન ચમન ગીત કેટલી વખત ગાયું? હવે અમન ચમન ગીત હતું એ કેટલી વખત ગાયું? એક સૌથી પહેલાં એ ડાન્સ કરતો કરતો આવ્યો બધા પાસે સર્કલમાં ત્યારે ગાયું, પછી એણે બોયને એટલે કે છોકરાને કાન ખેંચવા માટે કીધું ત્યારે ગાયું, પછી ગર્લને નાક ખેંચવા માટે કહ્યું ત્યારે ગાયું, પછી મૂછો ખેંચવા માટે કહ્યું ત્યારે ગાયું, અને છેલ્લે વાળ પકડવા માટે ટીચરને કીધું ત્યારે ગાયું. તો કેટલી ટાઈમ્સ ગાયું? ફાઇવ ટાઈમ્સ. ઓકે, સરસ. હા, 5 વખત ઝુમરૂએ ગીત ગાયું અને છઠ્ઠી વખતે જ્યારે શું થયું? બધાએ સાથે મળીને ગીત ગાયું. ઝુમરૂએ 5 વખત ગીત ગાયું. પછી ક્વેશ્ચન નંબર 6, આ જોકરના બીજા નામ પાડો. એટલે જોકર છે એનું નામ ઝુમરૂ તો છે આમાં, પણ તમને ગમતું હોય એવું જોકરનું કોઈ પણ નામ તમે પાડી અને તમે કરી શકો છો. તો આપણે અત્યારે હું તમને કહું છું ઝુમરૂ જોકર છે એનું એક બીજું જોકર છે એનું બીજું નામ પણ શું શું કહી શકે કે જેમાં બહુ આપણને સાંભળીને પણ મજા પડે? રૂમઝૂમ. પછી ઝુમરૂના ક્વેશ્ચન નંબર 7, ઝુમરૂના ક્યાં અંગો નકલી હતા? તો ઝુમરૂના ક્યાં બોડી જે બધાએ ખેંચતા હતા અલગ અલગ, તો કયા કયા પાર્ટ્સ ડુપ્લિકેટ હતા? નકલી એટલે કે ડુપ્લિકેટ હતા.
અંગો યાને કે પાર્ટ્સ, એટલે જેમ કે હાથ પગ જે બધું હોય તો એવા એ બધાને શું કહેવાય, બોડી પાર્ટ્સ આપણા. તો એમાંથી કયા અંગો નકલી હતા એના? હા, નાક ખેંચ્યું એટલે નાક એટલે કે નોઝ, પછી ઈયર એટલે કે કાન, પછી એની મૂછો અને એના વાળ એટલે હેર. આ ચારે ચાર હતું એ બધું નકલી હતું. તમારા પેજ નંબર 5 પર આપણે ક્વેશ્ચન આન્સર કર્યા, નીચે લખ્યું છે ચાલો ગાઈએ ગીતડું. એટલે કે એક આપણે જે નાનકડો પતંગિયાનું સોંગ ગાયું હતું, ગીત, બાળ ગીત, એ તમારે ગાવાનું છે, બરાબર. હવે નીચે આપ્યું છે ઓળખો. ઓળખો એટલે કે ફાઇન્ડ કરવાનું છે. અહીંયા લખ્યું છે ઉદાહરણ મુજબ દરેક વાક્યમાંથી જે તે મૂળાક્ષરની ઓળખ કરાવી સર્કલ કરાવો. એટલે કે જે આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં હતા ત્યારે આપણે શું કરતા હતા, ફાઇન્ડ આઉટ લેટર એન્ડ સર્કલ ઇટ, એટલે જે તે અક્ષર ઓળખી અને એના ઉપર સર્કલ કરતા હતા ને, આવડતું હતું ને બધાને. હા, તો એ જ આ છે. અહીંયા આપણને નીચે બોક્સમાં એક સાઈડ નાનું બોક્સ છે એમાં આપણને આપ્યું છે લેટર અને અહીંયા આપણને આપ્યું છે સેન્ટેન્સ. તો આપણે આ જે લેટર છે એને આ સેન્ટેન્સમાંથી ફાઇન્ડ આઉટ કરી અને એમાં સર્કલ કરવાનું છે. હવે અહીંયા આપ્યો છે જ, જ ઝુમરૂ જલ્દીથી જાય છે. તો જલ્દીમાં જ આવ્યો અને જા એ બંને ઉપર આપણને સર્કલ કર્યું છે. પછી એવી જ રીતે છે ઝુમરૂનું નાક કેવું મજાનું. તો અહીંયા આપણને લેટર છે ક, એમાં કરીશું ક ઉપર, નાકમાં ક, કેવુંમાં કે, રસ્વાઈ દીર્ઘાઈ કાનો માત્ર ગમે તે હોય પણ આપણે એમાં સર્કલ કરવાનું છે. પછી અહીંયા આપ્યો છે ગ, જોકર ગીત ગા. તો ગી ઉપર આપણે સર્કલ કર્યું અને ગા ઉપર સર્કલ કર્યું. પછી છે છ, જોકર છમછમ નાચે છે. તો છમછમમાં છ આવ્યો બે વખત અને પછી છે ત્યાં આપણે સર્કલ કરીશું. પછી છે બ, ઝુમરૂ બહેન પાસે બેઠો. તો બહેનનો બ અને બેઠો આ બંને ઉપર સર્કલ કર્યું. પછી છે દ, ઝુમરૂ દડબડ દડબડ દોડે છે. તો દડબડમાં ડ દ આવ્યો, પાછો દડબડમાં દ આવ્યો અને દોડે છે, આ ત્રણેય ઉપર આપણે સર્કલ કર્યું. હવે આવ્યો વ, એનું કામ ગાવાનું, વગાડવાનું, નાચવાનું, હસાવવાનું. તો અહીંયા આપણે ગાવાનું એમાં કર્યો, પછી અહીંયા વગાડવામાં વ, પછી અહીંયા વા, પછી નાચવા વા અને હસાવવા, આ બધા ઉપર આપણે સર્કલ કરવાનું છે. પછી આવ્યો ન, નગરનું નામ જોકર નગર. તો કર્યો નગર ન, પછી અહીંયા નું, ના અને ન, આ ચાર જગ્યાએ આપણે કરીશું સર્કલ. પછી આવ્યો મ, ઝુમરૂની મૂછો એકદમ મજાની. તો મ, મું, મ અને મ, આ ચાર જગ્યાએ સર્કલ કરીશું. પછી છે ર, જોકરનગરમાં છોકરા ઝુમરૂને જોવા હાજર છે. તો આવ્યો ર, ર, પછી રા, રુ અને ર. હવે છે સ, ઝુમરૂ આસપાસ નજર કરી સરકી જા. તો આસપાસમાં સ બે વખત, પછી સરકી જા એટલે સ, તો ત્રણ વખત આપણે સર્કલ કરવાનું થશે. પછી આવે છે અ, આ જોકરને જોવા અનેક છોકરા આવે. તો આ, પછી અ અને આ ત્રણ જગ્યાએ આપણે સર્કલ
करीशुं। तो फाइंड आउट लेटर करता आवड़ी गयू ने? हाँ, तो हवे आवी रीते कोई पण लेटर लई अने एमां सामे आपणे वाक्य कोई पण लई अने एमांथी आपणे शब्दो एवा शोधी शकीए छीए जेथी करीने आપણને सारी रीते आवड़ी जाए। तो आनी प्रेक्टिस तमारे तमारी नोटबुक में पण करवानी छे। थैंक यू फॉर जॉइनिंग अस।